દંદરા તાલુકાના આલવાડા ગામથી બાપલા ગામ તરફ જતા માર્ગથી સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકો તોબા ભોગારી ઉઠ્યા છે. ડામર રસ્તા પર ઠેર ઠેર ગાબડા પડી જતા નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે. આલવાડા ગ્રામજનો અને બાપલા ગ્રામજનો મુખ્યમંત્રીના આગમનની રાહ જોઈ રહ્યા છે કારણ કે માર્ગ મકાન વિભાગ મુખ્યમંત્રીનું આગમન થવાનું હોય તો એ માર્ગને રાતોરાત નવીનીકરણ કરતા હોય છે. જોકે આલવાડા ગ્રામજનોની રજૂઆત વર્ષોથી થતી આવી હોવા છતાં આલવાડા ગામથી બાપલા સુધીના માર્ગ પર પડેલા ખાડા પુરવાનો સમય કચેરી પાસે નથી જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે બાપલા ગામ તરફ જતો માર્ગ રાજસ્થાન રાજ્યને જોડે છે જેના કારણે વાહનોની અવરજવર વધુ રહે છે સાથે ભારે વાહનો પણ મોટા પ્રમાણમાં પસાર થાય છે રસ્તો સાંકડો અને બિસ્માર હોવાના કારણે અકસ્માતો થઈ રહ્યા છે સ્થાનિક ગ્રામજનો આલવાડા થી બાપલા માર્ગના સમારકામની માંગણી કરી રહ્યા છે હવે આ રોડની રજૂઆત અમે વારંવાર સરકાર શ્રીને કરી છે મીડિયામાં પણ આપ્યું છે અને લેખિતમાં પણ આગળ ઘણીવાર આપેલું છે છતાં પણ આ રોડની કોઈ હજી સુધી કામગીરી શરૂ થઈ નથી આગળ પૂછીએ તો કે આનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે બીજી વાર પૂછીએ તો કે રદ થઈ ગયું છે એટલે આનો હા કે નામ જવાબ ચાલુ છે હજી સુધી આ રસ્તો ક્લિયર થતો નથી ને અવારનવાર અકસ્માતો સર્જાય છે ને ઘણા લોકોને જાનની અને સાધનની હાનિ અહીંયો થઈ છે કયા રસ્તો કે શું માગણી આ કિંમતથી બાપલા રોડ અમારી માગણી કે ત્વરિત ધોરણે આ માર્ગનું નવીનીકરણ કામ ચાલુ થાય શું નામ તમારું ભરતભાઈ માળી આજે સાહેબ હવે નાના વાહનોને આ અવરનવર એક્સિડન્ટ થાય છે કાલે પરમ પણ એક્સિડન્ટ થયો બે બે માણસોને હાનિકારક થયો આ રોડનો તો તોડીને ફેંકે મારો યાત્રા વ્યવસ્થિત રોડ થાય એવી અમારી માંગણી છે ક્યોથી ક્યાં જોડતો રસ્તો કહેવાય ખિંમતથી બાપલા જોડતો રસ્તો છે આવી કેટલા વાહનો કેટલા ચાલતા રાજસ્થાનથી જોડતો રસ્તો છે અને વાહનો અવરનવર

આલવાડા ગામથી બાપલા ગામ તરફ જતા માર્ગ પર થોડા થોડા અંતરે રસ્તો તૂટી ગયો છે ખાસ કરીને ચોમાસા ઋતુમાં પાણી ભરાઈ જાય છે જેથી કરીને માર્ગ મકાન વિભાગ આખે આખો માર્ગ તોડી નાખે કે પછી જ્યાં ખાડા છે તેનું સમારકામ કરે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે આ રોડની મેં આગળ પણ રજૂઆત કરેલી છે ગામની લગભગ સોથી દોઢસો જણાની સાઈન લઈ અને એની રજૂઆત મેં પણ કલેક્ટર ઓફિસે કરેલી છે ડીઆરએલ રોડ મકાન વિભાગમાં કરેલી છે અને હું આલવાડા ડેપ્યુટી સરપંચ મારા લેટર પેન્ટ પર પણ મેં એમને રજૂઆત કરેલી છે એનું રજૂઆત કર્યા પછી કે આ ટેન્ડર અમારું મંજૂર થયેલું છે એના પછી અમે ગયા એટલે કે આ ટેન્ડર રદ થઈ ગયું છે બરાબર અને આ રોડ ઉપર વારંવાર અકસ્માત અને એક્સિડન્ટ બહુ થાય છે બરાબર અને આ રોડનું હજી લગભગ દસ વર્ષ થયે આલવાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે ગ્રામજનોની સહી સાથે જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરી છે જોકે લોકહિતમાં સરકારી તંત્ર ઢીલી નીતિ રાખતા પ્રજા મુશ્કેલી વેઠવા પર મજબૂર બની છે